તો અયોધ્યામાં મંદિર મસ્જિદ વિવાદનો ઉકેલ કોર્ટની બહાર લાવવા માટે સુન્ની વક્ફ બોર્ડ, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને મુસ્લિમ સમુદાયના અનેક પ્રમુખ સભ્યોએ ધર્મગુરુ શ્રી શ્રી રવિશંકર સાથે મુલાકાત કરી. આ મુલાકાત બેંગાલુરુમાં યોજાઈ હતી. આ તમામ લોકોએ મસ્જિદને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. તો સાથે જ અયોધ્યા મામલાનો ઉકેલ કોર્ટની બહાર લાવવાની વાત કરી છે. ત્યારે રવિશંકર સાથે 16 સભ્યોના દળમાં દેશના વિવિધ પ્રદેશોના મુસ્લિમ પ્રતિનિધિ અને બુદ્ધિજીવીઓ સામેલ હતા, જેમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડના કાર્યકારી સભ્ય મૌલાના સૈયદ સલમાન હુસેન નદવી, સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ જફર ફારૂકી, ટીલેવાલી મસ્જિદ લખનૌના મૌલાના વાસિફ હસન, રિટાયર્ડ આઈએએસ ડોક્ટર રાની સંસારી, બિઝનેસમેન એઆર રહમાન, વર્લ્ડ ઇસ્લામિક ફોરમ લંડનના ચેરમેન મૌલાના ઈસા મંસૂરી, હજ કમિટી ઓફ ઇન્ડિયાના પૂર્વ ચેરમેન એ અબુ બકર સહિત અનેક મુસ્લિમ પ્રતિનિધિઓ સામેલ થયા હતા. તો આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે આગામી સુનાવણી પહેલા બંને ધર્મના પ્રતિનિધિઓ વચ્ચે એક બેઠક કરવામાં આવે. તો અયોધ્યા વિવાદ મુદ્દે શ્રી શ્રી રવિશંકર સાથે મુસ્લિમ અગ્રણીઓની મહત્વની બેઠક થઈ છે. બેંગાલુરુમાં મુસ્લિમ પ્રતિનિધિઓની બેઠક મળી છે. તો હવે અહીંયા એ પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે ક્યારે અયોધ્યા વિવાદ ઉકેલાશે. સુપ્રીમ કોર્ટની બહાર આ મુદ્દો ઉકેલાય તેમ આ બંને પક્ષો ઇચ્છી રહ્યા છે. મસ્જિદ શિફ્ટ કરવા મુસ્લિમ પ્રતિનિધિઓએ તૈયારી દર્શાવી છે. તો સાથે જ બાબરી મસ્જિદ અન્ય જગ્યાએ શિફ્ટ થઈ શકે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જલ્દી જ બંને ધર્મના પ્રતિનિધિઓ વચ્ચે ફરી એકવાર બેઠક થઈ શકે છે. તો બાબરી મસ્જિદ અન્ય જગ્યાએ શિફ્ટ થઈ શકે છે. નદવી દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. સાથે જ શાંતિ જાળવવા માટે પણ અયોધ્યા મુદ્દાનો ઉકેલ લાવવો પણ એટલો જ જરૂરી બની ગયો છે. ત્યારે સુપ્રીમ કોર્ટની બહાર અયોધ્યા મુદ્દાનો ઉકેલ આવી શકે તેમ હાલ તો દેખાઈ રહ્યું છે. તો શ્રી શ્રી રવિશંકર સાથે મુસ્લિમ પ્રતિનિધિઓ દ્વારા બેઠક કરવામાં આવી, મહત્વની બેઠક થઈ. ખાસ કરીને અયોધ્યા વિવાદ મુદ્દે બેંગાલુરુમાં આ બેઠક મળી હતી મુસ્લિમ પ્રતિનિધિઓ સાથે શ્રી શ્રી રવિશંકરની. બાબરી મસ્જિદ અન્ય જગ્યાએ શિફ્ટ થઈ શકે છે તેમ હાલ તો દેખાઈ રહ્યું છે. ત્યારે ખાસ કરીને સલમાન હુસેન નદવી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. જલ્દી જ બંને ધર્મના પ્રતિનિધિઓ વચ્ચે ફરી એકવાર બેઠક થઈ શકે છે. ये मामला सुप्रीम कोर्ट फैसला करेगी. सबने ये कहा, जो सुप्रीम कोर्ट कहेगी सब मानेंगे. ये बात है.